જેતપુરના બે શખ્સોએ પોલીસ લોકઅપમાં જ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો અને હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે. તેઓ પોલીસ લોકઅપમાં પોતાના સંબંધીઓને પણ માવા અને સિગારેટ જેવી વસ્તુઓ દેવા જતા હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે. પોલીસે દારૂના ધંધાર્થીને પકડી પાડ્યો હતો, જેને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આ બુટલેગ અને પોલીસ દ્વારા ઘરનું ખાવાનું પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી ઘરનું ખાવાનું આપવા તેમના સંબંધી કિશોર શેખવા અને હેમંત શેખવા જતા હતા. સાથે સાથે તેઓ એ વખતે ઘરના ટીપીની સાથે માવા, પાન અને ગુટખા અને તંબાકુ પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ લોકઅપમાં તંબાકુ, પાન, માવા આપવા તે નિયમ વિરુદ્ધ હોય ત્યારે પોલીસ લોકઅપમાં ફરજના કોન્સ્ટેબલ જગદીશભાઈ ધુંધલે આ બંને ભાઈઓ કિશોર અને હેમંતને આ વસ્તુઓ આપવાની ના કહી અને રોકેલા હતા. પરંતુ આ બંને ભાઈઓ કિશોર અને હેમંત બંને તેમના સંબંધી બુટલેગ અને તંબાકુ, ગુટખા અને પાન માવા તેઓ આપશે અને બળજબરી કરી હતી. કોન્સ્ટેબલ જગદીશભાઈએ તેઓને રોકતા તેઓએ બળજબરી કરી હતી અને કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. કેસરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણે સાથે છે. ત્યાં મારી નોકરી હતી, સંતી તરીકે ત્યાં હાજર હતો. એ કિસ્સામાં એવો કિશોર કરીને એનો કોઈ માણસ દારૂમાં અંદર લોકઅપમાં હતો, એને ટિફિન દેવા અને પાન માવા દેવા એવું. મેં પાન માવા દેવાની, ગુટખા દેવાની ના કહ્યું કે ભાઈ એ કાંઈ વસ્તુ અંદર જાય નહીં. મને કંઈ કેમ ના જાય, તું બધાને કાયદા બહુ ભણાવે છે, એમ કહે મારો કાટલો પકડીને એમ ગાળો દેવા માંડો અને મારવા માંડો. ત્રણ ચાર પોલીસની હાજરીમાં, પાંચ પોલીસની હાજરીમાં કરું, કોઈને પોલીસનો એક ગરાવાને ડર નથી જરા પણ. મારી પાછળ એના ભાઈને બધાને બોલાવીને એમ કહે છે કે મારા પોલીસના પટા ઉતરાઈ નાખશે. કેમ એટલે તમને કોઈ ઈજા પહોંચી કે સારવાર માટે અહીંયા મને ગળામાં ગળું દબાવ્યું હતું, એને માથામાં મોબાઈલ માર્યો છે, ઢીકા માર્યા છે, મારો નખ કાઢી નાખ્યો છે, એટલે આવ્યો છે. આ મારામારીમાં કોન્સ્ટેબલ જગદીશભાઈ ને ઈજા થતા તેઓને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ શખ્સોની હિંમત જોતા તેઓએ પોલીસ લોકઅપમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી નાસી છૂટવા માટે કિશોર અને હેમંતે પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકઅપમાં હાજર અન્ય કોન્સ્ટેબલે આ બંનેને પકડી પાડ્યા હતા અને તરત જ પોલીસના ઝપટામાં લઈ લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ લોકઅપમાં ગેરકાયદેસર રીતે ગુનેગારને તંબાકુ, પાન, માવા જેવી વસ્તુ બળજબરી પૂર્વક આપવા જતા અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા હાલ તો આ બંને કિશોર અને હેમંત પોલીસ લોકઅપની હવા ખાય છે. હવે આ બંને ભાઈઓ ગુનેગાર સંબંધીને ઘરનું ખાવાનું તો પૂરું નહીં પાડી શકે, પરંતુ હવે આ બંને ભાઈઓને પણ પોલીસની સરકારી ખાવાનો સમય આવી ગયો છે. સુરેશ ભાગિયા સાથે જેડેસ ટીવી જેતપુર. ગઈકાલે જે બનાવ બનેલો એ જેલની અંદર નહીં પણ પોલીસ લોકઅપ જે છે એ જગ્યા ઉપર બનેલ છે. એની અંદર અમારા પોલીસ લોકઅપમાં જે જેલ ગાર્ડ ઉપર ફરજ બજાવતા હતા જગદીશભાઈ ધુંધલ પોલીસ કોન્સ્ટેબલ, એમને બે આરોપી છે નામે કિશોરભાઈ શેખવા અને હેમંતભાઈ શેખવા, બંને રહેવાસી જેતપુરના જ છે. અને એઓ આવી અને એમનો કોઈ સંબંધીને ટિફિન આપવા માટે અને પાન માવા આપવા માટે જોરથી ધક્કામુક્કી કરી પોલીસ ગાર્ડ સાથે. પોલીસ જગદીશભાઈએ ના પાડતા તેમના ઉપર ઉશ્કેરાઈ ગયા, ગાળાગાળી બોલી, એમને માર મારવાની, મારી નાખવાની ધમકીઓ આપી અને એમના કોલર શોલ્ડર ખેંચી તોડી નાખેલો અને તે બીજા અન્ય ગાર્ડના માણસોએ તેમને છૂટા પાડેલા. આ પોલીસ ખરેખર લોકઅપ ગાર્ડ ઉપર ક્યારેય કોઈ પાન માવા કે બીડીની મનાઈ હોય છે ત્યાં જમવાનું જે આપવામાં આવે છે એ નિયમ મુજબ સરકારી ખર્ચે આપવામાં જ આવે છે. તેમ છતાં આ લોકોએ લોકઅપ ઉપર આવી લોકઅપ ગાર્ડ ઉપર ઉશ્કેરણી કરી અને એક પોલીસ છે જ નહીં એટલે ડરાવવાની કોશિશ કરી, એટલે એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. સર ક્યાં ગુનાઓ દાખલ કરેલા છે અને શિક્ષાત્મક પગલાં શું કરવામાં આવ્યું?
આ બંને ભાઈઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 332, 353, 294 ક ખ, 504, 506(b), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને હાલ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા આજ રોજ તેઓના જામીન નામંજૂર કરી જેલ હવાલે નામદાર કોર્ટે મોકલેલ છે. સાહેબ, બીજી વસ્તુ એ છે કે જ્યારે આવા લોકોને ઘરનું ખાવાનું આપવા માટે આવે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે, તો આપના તરફથી હવે ભવિષ્ય રૂપે શું પગલાં લેવામાં આવશે? ગાર્ડ ઉપર ઘરનું ખાવા માટે જ્યારે કોઈ પહોંચતો એને ચેકિંગ કરવામાં આવશે, ચેક અને નિયમ મુજબ હશે તો આપવામાં આવશે.